નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપણું સ્વાગત છે. ગુજરાતના ખેલૈયાઓની નવરાત્રી તો વરસાદ વગર સરસ રીતે નીકળી જશે, પરંતુ અસલ ખેલ તો નવરાત્રી પછી શરૂ થવાનો છે. જી હા, નવરાત્રી બાદ ભારે તેથી ભારે વરસાદ તો છોડો, પરંતુ હવે તો સીધા જ ચક્રવાતની આગાહી કરવામાં આવી રહી છે. ચોમાસાની વિદાય થઈ રહી છે અને આવામાં ગુજરાતના અનેક ભાગોમાંથી વરસાદ ગાયબ થઈ ગયો છે, પરંતુ ત્યાં તો હવે નવી જ આગાહી સામે આવી ગઈ છે. ચોમાસાની વિદાય અને ગુજરાત પર આવવાના વાવાઝોડાના સંકટ વિશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ પણ ચોમાસું ગયું નથી, હજુ તો વરસાદ આવવાનો છે. નવરાત્રી પછી ગુજરાતથી અડીને એક વાવાઝોડું પસાર થવાનું છે. તો આની સાથે જે સમાચાર એવા મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરી છે કે નવરાત્રીમાં 9, 10 અને 12 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તો 12 થી લઈને 13 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ભારત, મુંબઈ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 14 થી લઈને 16 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતના વાદળછાયું વાતાવરણ રહેવાનું. 17 ઓક્ટોબર સુધીમાં સૂર્ય તુલા રાશિમાં આવતા અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે અને આ વાવાઝોડું 19 થી લઈને 22 ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે. અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં અસર બતાવશે અને વરસાદ લાવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. જોકે ખબરો તો એવી પણ મળી રહી છે કે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા તો ગુજરાતથી દૂર રહી શકે છે, પરંતુ 10 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા છે. તો 16 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થતા 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારે ચક્રવાત ઊભું થવાનું છે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તેની પહેલા ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની સંભાવના છે. તો આની સાથે જ રિપોર્ટ એવા મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે વધુમાં એવું જણાવ્યું છે કે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દેશના દક્ષિણ ભાગોમાં વરસાદ થઈ શકે છે. 16 થી લઈને 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના મધ્ય તેમજ પૂર્વીય ભાગોમાં ભારે ઝાપટા થઈ શકે છે. આ દિવસોમાં અમદાવાદ, વડોદરા, પંચમહાલ, હિંમતનગર, સાબરકાંઠામાં ભારે વરસાદ આવી શકે છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.